આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનને રોકવા માટે સિગ્નલ ફેલ થતા એંગ્લકો બંધ કરી ટ્રેનમાં લૂંટ કરતી આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણા ખાતેથી ઝડપી પાડી કુલ 13 તેમજ આરપીએફ પોસ્ટના વન શોધાયેલા ગુના ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે પોલીસ વડોદરા. એચબીએન ટીવી ન્યૂઝ હરમેશ જનતાની સાથે જગદીશ સોલંકીની સાથે અજય સોલંકી. આ ચાર આરોપીઓ હરિયાણાના ફતેહપા ડિસ્ટ્રિક્ટના ટોહના ગામના ચાર આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી છે રાહુલ ચેનારામ ઘારા. આ ચાર આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રેલવે જે ટ્રેન જતી હોય ત્યારે એમની MOA પ્રકારની રહી છે કે જ્યાં ટ્રેનમાં ટ્રેક પર કોઈ કામ ચાલુ હોય એ ટ્રેક પર એ લોકો રેલવેના પાટા પર 1 રૂપિયાનો કોઈન મૂકીને સિગ્નલ ફેલ કરી દે, અથવા તો પછી જે એંગલ કોક હોય એ બંધ કરી દે અને પછી ટ્રેનમાં પ્રવેશ કરી અને પ્રવેશ કર્યા બાદ કિંમતી માલસામાન હોય એ લઈને જેવી ટ્રેન ચાલુ થાય એવી તરત ભાગી જાય. આ એમની MO હતી. ટેકનિકલ સર્વેલન્સ આધારે એમની જે અમને લોકોને માહિતી મળી હતી એ પ્રમાણે અમારી અને LCB PSI અને પારગી અને જે RPFના અધિકારી છે એમની આખી ટીમ સાથે હરિયાણા જઈને આ ચાર આરોપીઓને પકડીને એરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે. એમને 5 દિવસના રિમાન્ડ પર છે. એમની પાસેથી કુલ 13,87,000નો મુદ્દામાલ મળ્યો છે, જેમાં 11,000 કેશ છે, ઘરેણાં છે અને આ લોકો જે ગુનાના કામે સ્વિફ્ટ ડિઝાયર ગાડી વાપરતા હતા એ સ્વિફ્ટ ડિઝાયર ગાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવી છે. MP, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 2-3 એ રીતના જે ગુનાઓ કરેલા હતા એમ કુલ 13 ગુનાઓ આંતર રાજ્યના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં MPના તો લૂંટના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને એ સિવાય આમનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હરિયાણામાં અને બીજી જગ્યાએ એમના વિરુદ્ધમાં 307, 395 અને ઇજાના પણ ગંભીર પ્રકારના, રાયોટિંગના પણ ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. આમાં જે મેઇન આરોપી છે રાહુલ ચેનારામ ઘારા એના પિતા રેલવેમાં સફાઈ કર્મચારી હતા અને જેથી એ રેલવેની આ બધી પ્રોસિજર કે સિંગલ ફેલ કેવી રીતના કરવાનો હોય કે એન્કલ કોક કેવી રીતના બંધ કરવાનો આનાથી એ માહિતગાર હતા અને એથી એમણે આ MO અપનાવી છે એવું તપાસ દરમિયાન થયું છે. આ ઉપરાંત 5 દિવસના અમને રિમાન્ડ મળ્યા છે તો રિમાન્ડ દરમિયાન આ જે 13 ગુનાઓ અત્યારે ડિટેક્ટ થયા છે એ ફક્ત અત્યારના જ છે, 2021ના જ છે, પણ એ અગાઉ પણ એમણે આ જ MOથી બીજા ગુના કર્યા હોય તો રિમાન્ડ દરમિયાન એ પણ અમે આગળ બીજા ગુનાઓ બીજા સ્ટેટના અને આપણા પણ ગુનાઓ ડિટેક્ટ થાય એવી સંભાવના છે અને રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં. અભ્યાસ તો આ લોકોનો કોઈ છે નહીં, લગભગ એ લોકો બધા અનૈજ્ઞ છે. કામધંધામાં કશું જ નહીં આ પ્રકારની એ લોકોની એમનું જે અમે ટેકનિકલ સર્વેલન્સથી જે ચેક કર્યું છે તે દરમિયાન મોસ્ટલી એ લોકોની બધી જ પ્રવૃત્તિઓ અધર સ્ટેટમાં જ છે. એ રાજસ્થાનનું જે ચૂરુ છે ત્યાં એમની લોકેશન વધારે જાણવા મળ્યું છે કે ચૂરુથી જ એ લોકો ઓપરેટ કરતા હોય છે અને ત્યાં ટ્રાફિક ને બધું ઓછું હોય એના કારણે ત્યાંથી જે લોકો મેક્સિમમ એમની એક્ટિવિટી ચાલુ કરતા હોય છે. બાય રોડ આવે છે અને પછી આ એંગલ કોક બંધ કરીને ને સિગ્નલ ફેલ કરીને આ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય. હા, એટલે જે ઇન્દોરમાં ને ત્યાં જે ગુના દાખલ થયા છે એમાં માહિતી મળી છે કે એ લોકો એમની સાથે છરા ને પણ ચપ્પા ને પણ રાખે છે. હવે રિમાન્ડ દરમિયાન એ બધી કામગીરી કરવામાં આવશે. આ સિવાય એમની જેટલી પણ એક્ટિવિટી છે બધી એની ચોક્કસ ગુજરાતની અંદર જ્યારે એ લોકોએ ચાલુ કર્યું રાજસ્થાન ને મધ્યપ્રદેશ છોડીને તો ગુજરાતની લાઈન આ લોકોએ કોને બસાઈને કઈ રીતે આ લોકો ગુજરાતમાં પ્રવૃત્તિ કરતા, એ
એમાં લાઈન બતાવવામાં તો શું છે કે રાજસ્થાનથી એમને આગળ વધવું હોય તો વચ્ચે ગુજરાત તો પાસ કરવું જ પડે. રાજસ્થાનથી જ્યારે મહારાષ્ટ્રમાં જવું હોય, મહારાષ્ટ્રમાં પણ ગુના કર્યા છે, એમપીમાં પણ એમ લોકોએ ગુના કરેલા છે. એટલે મેઇન મેં તમને વાત કરી કે ચુરુથી જ એમનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, ચુરુથી જ એમનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે. એટલે ચુરુથી સ્ટાર્ટ થાય તો એ લોકોને ગુજરાત પાસ કરીને જવું પડે. એટલે ગુજરાતમાં પણ જે મોટા મોટા રેલવે સ્ટેશનો છે તે બધી જગ્યાએ, અને ખાસ મેં તમને કહ્યું એ લોકોની એમઓ જે છે એ રેલવે ટ્રેક પર જ્યાં કામ ચાલતું હોય ને સ્પીડ ઓછી પડતી હોય ને ટ્રેન ધીમી પડતી હોય તેવી જગ્યાએ લોકોએ આ સિગ્નલ ફેલ કરતા હોય છે, 1 રૂપિયાનો પોઈન્ટ પાટા પર મૂકી છે અને પછી સિગ્નલ એન્કલ પોપ કરે. એટલે જોગ્રાફી ધારો કે ગુજરાતમાં પણ છે તો ગુજરાતની જોગ્રાફીનો પહેલાં એ લોકો રેકી કરે કે ભાઈ અહીં આગળ આ છે, કેટલા દિવસ રેકી કરી હતી ગુજરાતમાં, કેટલો સમય કયા રૂટ ઉપર રેકી કરી હતી. કારણ કે ગુજરાતમાંથી થઈને એ હોય તો રેલવે લાઇનના અમુક એ હોય મેઇન જે લાઇન છે એ ગુજરાત રાજસ્થાનમાંથી એન્ટર થવાની, અમદાવાદ થઈને પાસ થવાની અને પછી જે વડોદરા થઈને આગળ એમપી જવાની કે મહારાષ્ટ્ર જવાની જે મેઇન ટ્રેક છે એ ટ્રેક પર જ મોટી જે મેઇન ગાડીઓ આવતી છે બહારથી, જેમાં અને એસી કોચવાળી જે ટ્રેનો છે કે જેમાં એ લોકોને વધારે મુદ્દા માલ મળવાની શક્યતાઓ છે એવી રેલવે ટ્રેક પર એવી ટ્રેનોને એ લોકોએ ટાર્ગેટ કર્યું. અને ગુજરાતમાં સર્વે કરે તો એ લોકો આવતા પહેલાં કે ભાઈ આ ટ્રેન અહીં આગળ આપણે કરવું, અહીં આગળ ટ્રેન ધીમી પડે છે, અહીં કામ ચાલે છે, નજીકમાં રેલવે ટ્રેક પાસ થતી હોય એને એ લોકો એ ટાર્ગેટ બનાવે છે, જેથી કરીને એમની ગાડી ત્યાં હાઈવે પર ઊભી હોય, નજીકમાં એ લોકો આ ટ્રેન રોકાવે અને પછી એ વખતે ટ્રેન રોકે અને એમને ભાગી જવામાં સરળતા રહે. એટલે એવી જગ્યાઓને એમણે ખાસ ટાર્ગેટ કર્યો છે જેને એમણે રેકી અગાઉથી કરેલી છે અને પછી હાઈવે નજીક જ્યાં ટ્રેન રોકાઈ શકાય હોય તે જગ્યાને એ લોકોએ પછી એમનો ગુનો છે તે એમને એરેસ્ટ કર્યા છે. રિમાન્ડ એમના 5 દિવસના છે. આખી એમની મોડેસ ઓપરેન્ડી ડિટેલમાં શું છે એ રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે. અત્યાર સુધી આપણે ત્યાં જે બનાવ બન્યા છે એમાં સ્નેચિંગ કરવામાં આવ્યું છે અને આપણે ત્યાંના બનાવમાં ક્યાંય હથિયાર બતાવવામાં આવ્યું નથી, પરંતુ જે એમપીના જે બનાવ છે ઇન્દોરના એમાં તો ચપ્પુને બતાવવામાં આવેલું હતું એવું પ્રાથમિક તપાસમાં જણાવ્યું.